નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એજ્યુકેશનવાલા પરિવારમાં આજના આ વિડીયોમાં આપણે સંક્ષેપીકરણ એટલે કે સાર લેખનનો અભ્યાસ કરીશું ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નજીકમાં આવતું બે લાઇકોન છે ત્યાં પ્રેસ કરી અને ઓલ સિલેક્ટ કરી દો જેથી તમામ નવા વિડીયોની નોટિફિકેશન તમને સરળતાથી મળી રહે અને આ વિડીયોને તમારા મિત્રો સાથે વોટ્સએપમાં અને ટેલિગ્રામમાં શેર અવશ્ય કરજો જેથી એ પણ આપણી આ ચેનલનો લાભ મેળવી શકે તો ચાલો શરૂ કરીએ સંક્ષેપીકરણ સર્વપ્રથમ તો સંક્ષેપીકરણ એટલે આપણે જે ફકરો આપ્યો હોય વન થર્ડ કરવાનું હોય છે તો આ વન થર્ડ કરવા માટે સર્વપ્રથમ આ પેરેગ્રાફ રીડ કરવો આવશ્યક છે તો ચાલો આપણે જોઈએ આજનું શિક્ષણ માત્ર સ્મૃતિનો ઉછેર કરે છે આપણે જીવતા માણસોને સ્મૃતિના યંત્રો બનાવીએ છીએ હકીકતો અને અભિપ્રાયોને ધારણ કરનારા સામાન્ય પ્રાણીઓની આપણે નિપજ કરવી છે અને સમય આવીએ એમનો ઉપયોગ કરવો છે આપણે એવા માણસો પેદા કરવા માગીએ છીએ કે જેમના મન ધર્મ માન્યતાઓ અને પરંપરાથી ગૃહિત છે મને એવું જણાય છે કે સાચું શિક્ષણ આ બધા સંસ્કાર ગ્રહણોની પહેલે પારથી શરૂ થાય છે જ્યાં માણસ વિચારવાની સાચી પ્રક્રિયા સમજે છે આ સંસ્કાર ગ્રહણોને ઓળંગી જવાના તમારા પુરુષાર્થમાં સમાજ તમને કશી મદદ કરી શકે તેમ નથી સમાજને તો પોતાની પરંપરાઓ નિભાવવા માટે સાધારણ જનનો જ પેદાશ કરવી છે આવા સમાજ સામે તમારે બળવો પોકારવો પડશે જ્ઞાન તમારા અનુભવને ગ્રહિત બનાવે છે જો તમારે તથ્યને સીધી રીતે અનુભવવું હશે તો બધા જ જ્ઞાનના વસ્ત્રો ઉતારીને મનને મુક્ત કરવું પડશે સત્ય અથવા તથ્ય વિશે જ્ઞાન મેળવી શકાતું નથી સત્યનું સીધું દર્શન એનો સીધો અનુભવ તમને કેવળ આ ક્ષણે જ થઈ શકે કેળવણી લઈ શકે એની પ્રક્રિયાઓ કોઈ એક જણ બીજાને દેખાડી ન શકે કેળવણી માટે પદ્ધતિ જોઈએ પદ્ધતિ પછી સમયને વચ્ચે લાવે છે સમય એ સ્મૃતિ છે સ્મૃતિ એટલે પરંપરા આ બધા સંસ્કાર ગ્રહણોને જો તમે લઈ લો તો તેઓ પોતાની મેળે ખરી પડશે સંસ્કારોનું નિર્માણ ત્યાં શાંત થઈ જશે સંસ્કાર નિમિત્તની પ્રક્રિયાનું શાંત થવું એ સાવધાનીની શરૂઆત છે તો આ થોડો અઘરો પેરેગ્રાફ છે આટલો અઘરો પરીક્ષામાં ન પણ હોય કદાચ તો ચાલો આનું સંક્ષેપીકરણ જોઈએ તો આજનું શિક્ષણ એ સ્મૃતિ ઉપર આધારિત છે એને બદલે માણસમાં રહેલી વિચાર શક્તિ સક્રિય થાય અને તે રૂઢિ વ્યવસ્થા સામે બળવો પોકારતો થાય એવું શિક્ષણ આપવું જોઈએ જ્ઞાનના આવરણોને દૂર કરીને સત્યનું સીધું દર્શન થવું જોઈએ સંસ્કારો ગાળી નાખવામાં સમાજ મદદરૂપ થઈ શકે તેમ નથી એટલે સંસ્કારોનો નાશ એ જ સાવધાનીનો પ્રારંભ છે અને શીર્ષકનો પણ એક માર્ગ હોય છે તો ત્યાં આવશે સાચું શિક્ષણ આપણું શીર્ષક થશે સાચું શિક્ષણ તમે એન ઇપી બે હજાર વીસ પર નિબંધ ન નિહાળ્યો હોય તો આપણી ચેનલમાં તે નિબંધ તમને મળી જશે ચર્ચાપત્ર પણ તમે ન નિહાળ્યા હોય તો આપણી ચેનલમાં ચર્ચાપત્ર પણ અવેલેબલ છે તો તે પણ તમે નિહાળી શકો છો આ સંક્ષેપીકરણની પીડીએફ અથવા તો આવા વધુ સંક્ષેપીકરણ માટે ગૂગલ પર સર્ચ કરો ડબલ્યુ 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 ડોટ એજ્યુકેશન ડોટ કોમ અને આપણી વેબસાઇટમાં જઈ અને તમે વધારાના સંક્ષેપીકરણ પણ નિહાળી શકો છો પરીક્ષાલક્ષી માહિતી અને મટીરિયલ્સ મેળવવા માટે આપણી ટેલિગ્રામ ચેનલ એજ્યુકેશન વાલામાં જોડાઈ જાઓ ત્યાં તમને આ વિડીયોની પીડીએફ ફાઇલ પણ મળી જશે ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે લિંક ઓપન ન થાય તો ટેલિગ્રામમાં જઈ અને સર્ચ કરો વાલા એટલે આપણી ચેનલ આવી જશે તે જોઈન કરી લેજો તમે અમારી સાથે વોટ્સએપમાં જોડાવા માગતા હોય અને વોટ્સએપ સ્ટેટસ દ્વારા અપડેટ મેળવવા માગતા હોય તો અમારા નંબર બોતેર બે સિત્તેર નેવ્યાશી આઠ નેવ્યાસી સેવ કરી અને તમારું નામ અને શહેરનું નામ અમને મેસેજ દ્વારા મોકલી દો અમારી ટીમ તમારા નંબર સેવ કરશે અને તમે અમારા સ્ટેટસ અને બ્રોડકાસ્ટ મેસેજનો લાભ મેળવી શકશો ઇન્સ્ટાગ્રામમાં અમને ફોલો ન કરતા હોય તો અવશ્ય ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો આ વિડીયોની પીડીએફ ફાઇલ માટે તમે અમારા ટેલિગ્રામમાં જોઈન થઈ જાવ લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે મળીએ નો વિડીયો સાથે જય હિન્દ જય ભારત